લેક્ચરમાં આપનું સ્વાગત છે સ્ટુડન્ટ લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર સિક્સ સુધીનું કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ રાઈટ ધેન નેક્સ્ટ ટુડે વી વીલ સ્ટાર્ટ અવર ગ્રેમર ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ એથ સ્ટાન્ડર્ડમાં આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચન્સનો અભ્યાસ કરી ચૂક્યા છીએ રાઈટ કે ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ કેવી રીતે બનાવાય ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ કોને કહેવાય રાઈટ નાઇન્થ સ્ટાન્ડર્ડમાં પણ ફરીથી આપણે આજે આ ડબલ્યુ એચ ક્વેશ્ચન્સને રિપીટ કરીએ છીએ કારણ કે ડબલ્યુ ક્વેશ્ચન્સ ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેન્થ સ્ટાન્ડર્ડની અંદર પણ આ ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ છે એ તમને પૂછાય છે તો આપણને ડબલ્યુ ક્વેશ્ચન કેવી રીતે બનાવવા એ શીખવું ખૂબ જ જરૂરી છે તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીશું આપણે ડબલ્યુ ક્વેશ્ચન્સમાં કે અંગ્રેજી ભાષામાં બે પ્ર પ્રશ્નના બે પ્રકાર પાડી શકાય રાઇટ કે ઇંગ્લિશ લેંગ્વેજ છે એમાં ક્વેશ્ચન બે રીતે પૂછાય છે પહેલાં તો સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન કે જેને વર્બલ ક્વેશ્ચન્સ કહેવાય છે અને બીજા છે ડબલ્યુ એચથી શરૂ થતા પ્રશ્ન ડબલ્યુ એચથી શરૂ થતા પ્રશ્ન કેવા હોય તો કે વોટ વેન વીચ વુ વેર વાય વૂમ અને વૂઝ રાઈટ તો વોટ એટલે શું તો કોઈ પણ કાર્ય કરો છો ત્યારે તમે વોટથી પ્રશ્ન પૂછી શકો છો કે તમે શું કરી રહ્યા છો ત્યાં શું છે રાઈટ વેન એટલે ક્યારે તો એના જવાબમાં સમય દર્શક શબ્દ આવે વીચ એટલે ક્યુ તો એમાં પસંદગી આવે વુ એટલે કોણ રાઈટ તો એમાં કરતા આવે વેર એટલે ક્યારે તો સ્થળ દર્શક શબ્દ આવે વાય શા માટે તો એના જવાબમાં આવશે કારણ રાઈટ કે જે આપણે બીકોઝથી જવાબ લખીએ છીએ વુમ કોને વુઝ કોનું રાઈટ તો આવી રીતે ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ હોય છે ફર્સ્ટ આપણે જોઈએ કે સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્ન તો સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નની અંદર શું હોય તો કે એમ ઇઝ આર વોઝ વેર હેવ હેઝ હેડ ડુ ડઝ ડીડ શેલ શૂડ વીલ વુડ કેનકૂડ મે માઇટ મસ્ટ ટુ આ બધા શબ્દો એવા છે જે સહાયકારક ક્રિયાપદો છે તો વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદથી જો પ્રશ્ન પૂછેલો હોય તો એવા પ્રશ્નને વર્બલ ક્વેશ્ચન કહેવામાં આવે છે રાઈટ ધેન નેક્સ્ટ ડબલ્યુએચ ક્વેશ્ચન્સ બનાવવા માટે અમુક વાત યાદ રાખવી પડે કે કોઈપણ વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવા માટે કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવું પડે છે અને એ આપણે શીખી ગયા છીએ રાઈટ તે નેક્સ્ટ છે કે કોઈપણ વાક્યને નકાર વાક્યમાં ફેરવવા માટે પણ સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકીએ છીએ નેક્સ્ટ છે થર્ડ કે નકાર વાચકના રૂપો ઇઝન્ટ હેવન્ટ ડીડન્ટ વગેરેથી આપણે પરિચિત છીએ રાઈટ જે એઇથ સ્ટાન્ડર્ડની અંદર આપણે ક્વેશ્ચન ટેગમાં આપણે શોર્ટ ફોર્મ શીખી ગયા છીએ તે નેક્સ્ટ છે કે આ પ્રકારના પ્રશ્ન વાક્યનો ઉત્તર યસ યા નોમાં આપી શકાય છે વર્બલ ક્વેશ્ચન્સના આન્સર તમે યસ યા નોમાં આપી શકો છો રાઈટ હવે એક્ઝામ્પલ્સ જોઈએ ફર્સ્ટ છે આર યુ સિલેક્ટેડ ફોર ધીસ જોબ શું તમે આ જોબ માટે સિલેક્ટ થયા છો યસ આઈ એમ હા હું સિલેક્ટ થયો છું નો આઈ એમ નોટ હા ના હું સિલેક્ટ થયેલ નથી રાઈટ ધેન સેકન્ડ છે શેલ વી ધીઝ મૂવી આપણે આ મૂવી જોઈ શકીએ યસ વી વિલ નો વી વોન્ટ રાઈટ તો આ રીતે તમે વર્બલ ક્વેશ્ચન્સના આન્સર યસ યા નોમાં આપી શકો છો રાઈટ ધેન નેક્સ્ટ છે ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ તો ડબલ્યુ એચ શબ્દની યાદી આ પ્રકરણની શરૂઆતમાં આપી છે રાઈટ કે જે આપણે જોઈ ગયા કે વોટ વેન વીચ વુ વેર વાય વુમ કે વુઝ રાઇટ તો આવા શબ્દોથી શરૂ થતા પ્રશ્ન છે એના જવાબ ક્યારેય તમે યસ યા નોમાં આપી શકતા નથી એમના જવાબ આપતી વખતે તમારે હા કે ના સિવાય કંઈક એનો જવાબ કહેવો જ પડે છે આથી ડબલ્યુએચથી શરૂ થતા પ્રશ્નને ઇન્ફોર્મેશન ક્વેશ્ચન્સ પણ કહેવામાં આવે છે રાઈટ ડબલ્યુ થી શરૂ થતા પ્રશ્નને ઇન્ફોર્મેશન ક્વેશ્ચન્સ શા માટે કહેવાય છે તો કે તેના જવાબની અંદર ઇન્ફોર્મેશન ક્વેશ્ચન્સ એટલે કે એના જવાબમાં તમને કંઈક ઇન્ફોર્મેશન મળતી હોય છે રાઈટ હવે એક્ઝામ્પલ્સ જોઈએ વેન આર યુ ગોઈંગ ટુ જાફરાબાદ તમે ક્યારે જાફરાબાદ જવાના છો આઈ એમ ગોઈંગ ટુ મોરો હું કાલે જઈશ રાઇટ તો એ પ્રશ્ન પૂછેલો છે એના જવાબમાં તમને માહિતી મળે છે કે એ કાલે જવાના છે સેકન્ડ છે વુમ ડુ યુ વોન્ટ ટુ મીટ તમે કોને મળવા માગો છો આઈ વોન્ટ ટુ મીટ ધ ડોક્ટર હું ડૉક્ટરને મળવા માગું છું થર્ડ છે વુઝ બેગ ઇઝ ધીઝ આ બેગ કોનું છે ધીસ ઇઝ મોહિનીઝ બેગ આ મોહિનીનું બેગ છે રાઈટ તો આ ડબલ્યુ એચથી શરૂ થતા પ્રશ્નના જવાબમાં તમને કોઈક માહિતી મળે છે રાઈટ ધેન નેક્સ્ટ એક્સરસાઇઝ સ્ટાર્ટ થાય છે સ્ટુડન્ટ તો એક્સરસાઇઝમાં મેં તમને જેટલા સેન્ટેન્સ આપેલા છે એમાંથી હાફ સેન્ટેન્સીસના આન્સર રેડી આપેલા છે ધેન હાફ સેન્ટેન્સીસના આન્સર તમારે તમારી જાતે તમારી પ્રેક્ટિસ માટે આપેલા છે જેથી તમે તમારી ફેરબુકમાં જાતે લખવાનો પ્રયત્ન કરશો રાઈટ તો નાવ વી વિલ સ્ટાર્ટ અવર એક્સરસાઇઝ ફર્સ્ટ રાઇટ ક્વેશ્ચન્સ યુઝિંગ વુ એન્ડ વોટ વુ અને વોટથી પ્રશ્ન વાક્ય બનાવો એક્ઝામ્પલ આપેલું છે ગ્રાન્ડ બધર ઇઝ સિંગિંગ અ ભજન તો પ્રથમ તો તમારે જોવાનું વાક્યમાં કે વુથી પ્રશ્ન પૂછો ત્યારે કરતા નીકળી જાય વોટથી પ્રશ્ન પૂછો ત્યારે કર્મ નીકળી જાય રાઈટ તો ગ્રાન્ડમધર નીચે અંડરલાઇન કરીને આપેલી હોય તો વુથી પ્રશ્ન પૂછી શકાય પણ આપણને આ વાક્યોની અંદર અન્ડરલાઇન કરેલી નથી પરંતુ તમારે વાક્યમાંથી કરતા કે કર્મ શોધવાનું છે જાતે અને પછી તમારે એનો પ્રશ્ન વાક્ય બનાવવાનું છે ફર્સ્ટ વુથી પ્રશ્ન પૂછેલો છે કે વુ ઇઝ સિંગિંગ અ ભજન રાઈટ તે નેક્સ્ટ છે વોટ વોટમાં કર્મ નીકળી જાય તો ભજન છે એ નીકળી જશે વોટ ઇઝ ગ્રાન્ડ મધર સિંગિંગ રાઈટ તે નેક્સ્ટ સેન્ટેન્સ આપેલું છે ફર્સ્ટ રોનિત ઇઝ બાયિંગ અ ન્યૂ કાર વુથી પ્રશ્ન પૂછીશું ત્યારે રોનિત નીકળી જશે કે વુ ઇઝ બાઈંગ અ્યૂ કાર રાઈટ તે નેક્સ્ટ કાર કાર નીકળી જશે રાઈટ ન્યુ કાર એ વર્ડ નીકળી જશે કારણ કે આપણે કર્મ માટે વોટથી પ્રશ્ન પૂછીએ છીએ વોટ ઇઝ રોનિત બાયિંગ રાઈટ કે રોનિતે શું ખરીદ્યું સેકેન્ડ સેન્ટેન્સ છે ધ ગર્લ્સ આર ડ્રોઈંગ પિક્ચર્સ વુ ઇઝ ડ્રોઈંગ પિક્ચર્સ ધેન વોટથી પ્રશ્ન પૂછીશું ત્યારે વોટ આર ધ ગર્લ્સ ડ્રોઈંગ અથવા વોટ આર ધ ગર્લ્સ ડુઈંગ રાઇટ ડુઈંગથી પ્રશ્ન પૂછશો ત્યારે ડ્રોઈંગ પિક્ચર્સ બંને વર્ડ નીકળી જશે જ્યારે વોટથી પ્રશ્ન પૂછશો ત્યારે ઓનલી પિક્ચર્સ જ નીકળશે રાઈટ તે નેક્સ્ટ થર્ડ છે વિભા ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ આન્સર છે વુ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ ધેન વોટથી પ્રશ્ન પૂછીશું ત્યારે ફ્લાવર્સ નીકળી જશે વોટ ઇઝ વિભા પ્લકિંગ રાઈટ ધેન નેક્સ્ટ ફોર્થ સેન્ટેન્સ છે ધ ટીચર ઇઝ ટીચિંગ સાયન્સ તો આન્સર છે આન્સર ક્વેશ્ચન બનાવીશું વુથી ત્યારે ધ ટીચર નીકળી જશે વુ ઇઝ ટીચિંગ સાયન્સ ધેન વોટથી પ્રશ્ન પૂછીશું ત્યારે સાયન્સ નીકળી જશે વોટ ઇઝ ધ ટીચર ટીચિંગ રાઇટ ધેન ફિફ્થ સેન્ટેન્સ છે ધ ચીફ ગેસ્ટ ઇઝ ગીવિંગ અવે પ્રાઇઝ તો વુથી પ્રશ્ન પૂછીશું ત્યારે ધ ચીફ ગેસ્ટ નીકળી જશે વુ ઇઝ ગીવિંગ અવે પ્રાઇઝ ધેન વોટથી પ્રશ્ન પૂછીશું ત્યારે વોટ ઇઝ ધ ચીફ ગેસ્ટ ડુઈંગ તો આન્સર આવે કે ધ ચીફ ગેસ્ટ ઇઝ ગીવીંગ અવે પ્રાઇઝ એન્ડ ધેન નેક્સ્ટ વોટથી એમ પણ પૂછી શકાય કે વોટ ઇઝ ધ ચીફ ગેસ્ટ ગીવીંગ અવે શું આપતા હતા શું આપી રહ્યા છે તો કે પ્રાઇઝ રાઈટ તો બંને રીતે તમે પ્રશ્ન પૂછી શકો છો રાઈટ તે નેક્સ્ટ સેન્ટેન્સ જેટલા પણ આપેલા છે એના આન્સર્સ તમારે વુ અને વોટથી પ્રશ્ન વાક્ય બનાવી અને લખવાના છે વુથી પ્રશ્ન પૂછો ત્યારે કર્તા અને વોટથી પ્રશ્ન પૂછો ત્યારે કર્મ નીકળી જશે આ વસ્તુ યાદ રાખવાની અને નેક્સ્ટ જેટલા સેન્ટેન્સ છે એ બધા જ સેન્ટેન્સના આન્સર તમારે તમારી જાતે લખવાના છે પ્રેક્ટિસ માટે આપેલા છે રાઈટ સ્ટુડન્ટ કે જેટલી તમે પ્રેક્ટિસ ગ્રામરમાં વધારે કરશો એટલું તમને સરસ રીતે સમજાઈ જશે રાઈટ રાઇટ નેક્સ્ટ સેકન્ડ છે રાઈટ ક્વેશ્ચન્સ યુઝિંગ વેર એન્ડ વેન વેર અને વેનથી પ્રશ્ન પૂછવાના છે વેર એટલે ક્યારે સોરી વેર એટલે ક્યાં વેન એટલે ક્યારે વેનના જવાબમાં દર્શક શબ્દ આવે અને વેરમાં સ્થળ આવે રાઈટ તો તમે બંનેને વાક્ય વાંચી અને બંને શબ્દો નીચે પ્રથમ તો તમે અન્ડરલાઇન કરશો અને પછી એ શબ્દને રિમૂવ કરી અને સેન્ટેન્સ બનાવશો રાઈટ તો આન્સર વેર અને વેનથી લખવાના છે પ્રશ્ન વાક્ય બનાવીને સેન્ટેન્સ આપેલું છે વી વિલ ગો ટુ ધ હિલ સ્ટેશન ઇન સમર રાઈટ તો અ હિલ સ્ટેશન એ વેરના વેરથી પ્રશ્ન બનાવશો ત્યારે નીકળી જશે ઇન સમર છે એ વેનથી પ્રશ્ન બનાવશો ત્યારે નીકળી જશે તો ક્વેશ્ચન બનાવીશું વેર વિલ વી ગો ઇન સમર વેનથી પ્રશ્ન વાક્ય બનાવશું ત્યારે વેન વિલ વી ગો ટુ અ હિલ સ્ટેશન રાઇટ ફર્સ્ટ સેન્ટેન્સ છે સપના વિલ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ તો વેનથી પ્રશ્ન બનાવીશું ત્યારે ઇન ધ મોર્નિંગ નીકળી જશે વેન વિલ સપના ગો ટુ સ્કૂલ વેરથી પ્રશ્ન બનાવીશું ત્યારે સ્થળ નીકળી જશે ટુ સ્કૂલ રાઇટ તો વેર વિલ સપના ગો ઇન ધ મોર્નિંગ તે નેક્સ્ટ સેકન્ડ સેન્ટેન્સ છે ફાધર ગોઝ ટુ ધફિસ એટ નાઇન એ એમ તો વેનથી પ્રશ્ન પૂછીશું ત્યારે એટ નાઇન એમ નીકળી જશે વેન ડઝ ફાધર ગો ટુ ધફિસ તેન વેરથી પ્રશ્ન પૂછીશું ત્યારે ધ ઑફિસ નીકળી જશે વેર ડઝ ફાધર ગો એટ નાઇન એમ

ધેન સિક્સ્થ સેવન્થ એટ નાઇન્થ અને ટેન્થ સેન્ટેન્સ છે એના આન્સર્સ તમારે તમારી જાતે લખવાના છે કારણ કે જેટલી ગ્રામરમાં પ્રેક્ટિસ તમે વધારે કરશો એટલો જ તમને ફાયદો થશે રાઇટ તો સિક્સ સેવન્થ એટ નાઇન્થ અને ટેન્થ સેન્ટેન્સના આન્સર તમે વોટ સોરી વેર અને વેનથી જાતે બનાવવાનો પ્રયત્ન કરશો રાઇટ ધેન નેક્સ્ટ થર્ડ છે રાઇટ ક્વેશ્ચન્સ યુઝિંગ વૂમ ઓર વીચ તો એક્ઝામ્પલ છે મોના લાઈક ધ રેડ ડ્રેસ તો વીચ એટલે પસંદગી દર્શાવતો શબ્દ નીકળી જાય ધ રેડ ડ્રેસ નીકળી જશે વીચ ડ્રેસ ડઝ મોના લાઇક રાઈટ ધેન નેક્સ્ટ છે ફર્સ્ટ સેન્ટેન્સ નીતા ઇઝ મીટિંગ ધ પ્રિન્સિપલ નાઉ તો બે કરતા હોય વાક્યમાં સામાન્ય રીતે ત્યારે વૂમથી પ્રશ્ન પૂછાય છે કે વુમ ઇઝ નીતા મીટિંગ નાવ

ધ ડોક્ટર શબ્દ છે એ નીકળી જશે રાઈટ તે નેક્સ્ટ ફિફ્થ સેન્ટેન્સ છે ધ ટીચર વિલ કોલ ધ મોનિટર વૂમ વિલ ધ ટીચર કોલ ટીચર કોને બોલાવી રહ્યા છે રાઈટ તો આવી રીતે સરસ મજાના વૂમ અને વીચથી પ્રશ્ન પણ પૂછી શકાય છે એ શબ્દ એ કેઈ રીતે બનાવી શકાય છે વાક્યો એ મેં ફર્સ્ટ ટુ ફિફ્થના આન્સર આપેલા છે તેન 6th સેવન્થ એટ નાઇન્થ અને ટેન્થના આન્સર તમારે પ્રેક્ટિસ માટે જાતે લખવાના છે જો વાક્યમાં બે કરતા છે તો વોમથી પ્રશ્ન પૂછી શકાય છે અને પસંદગી દર્શાવતો શબ્દ જો વાક્યમાં છે તો વીચથી પ્રશ્ન પૂછી શકાય છે રાઈટ સ્ટુડન્ટ તે નેક્સ્ટ વી વિલ સ્ટાર્ટ અવર નેક્સ્ટ ટોપિક ઇન નેક્સ્ટ લેક્ચર થેન્ક યુ સ્ટુડન્ટ